નમસ્કાર, સુપ્રભાત. દૂરદર્શન સમાચારમાં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. પંજાબના પઠાણકોટના એરફોર્સ સ્ટેશન પર થયેલા આતંકી હુમલાના સંદર્ભમાં સંરક્ષણ મંત્રીએ યોજી દિલ્હીમાં સમીક્ષા બેઠક. હુમલાનો જડબાતોડ જવાબ આપવાનું જણાવતા રાજનાથસિંહ, હુમલામાં 3 જવાનોએ વોરી શહાદત, તમામ 5 આતંકવાદી ઠાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પઠાણકોટ ઘટનામાં સુરક્ષા બળોના શૌર્યને બિરદાવ્યું. કર્ણાટકમાં સુતુરમઠ શતાબ્દી સમારંભમાં કહ્યું, માનવતાના દુશ્મન નથી સહી શકતા ભારતનો વિકાસ. અવધૂત દત્તપીઠમની પણ લીધી મુલાકાત. અનામત આંદોલન દરમિયાન હળવા ગુનાની 74 FIRના 382 લોકો સામે કેસ પડતા મૂકવાનો ગુજરાત સરકારનો નિર્ણય. કુલ ધરપકડ કરાયેલ 1750માંથી 1736 જામીન પર છે મુક્ત. ગંભીર ગુનાના 14 લોકો જ હજુ જેલમાં. ખેતીને વધુ વળતરયુક્ત બનાવવા નવી જાતના પાક બિયારણ તથા ટપક સિંચાઈ અપનાવવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો ખેડૂતોને અનુરોધ. દેવગઢ બારિયામાં મધ્ય અને ઉત્તર ગુજરાતના 9 જિલ્લાઓના રવિ કૃષિ મહોત્સવમાં લાભાર્થીઓને 3.31 કરોડની સાધન સહાયનું કર્યું વિતરણ. જોઈએ સમાચાર વિગતવાર. પંજાબના પઠાણકોટ એરબેઝ ખાતે ગઈકાલે પરોઢી આતંકવાદી હુમલો થતાં સમગ્ર દેશમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું હતું. ઘટનામાં 5 આતંકી ઠાર મરાયા હતા. દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં સુરક્ષા સમીક્ષા પણ થઈ હતી. પ્રસ્તુત છે એક અહેવાલ. પંજાબમાં પઠાણકોટના એરફોર્સ સ્ટેશન ખાતે આજે પરોઢીએ 3:30 વાગે આતંકી હુમલો થયો હતો. અથડામણમાં 5 હુમલાખોર આતંકવાદી ઠાર મરાયા હતા. 6 સુરક્ષાકર્મી પણ ઘાયલ થયા હતા. સવારે 9 વાગ્યા સુધી અથડામણ ચાલતી રહી હતી. એરબેઝ પર હુમલો થયો હોવા છતાં કોઈ વિમાન કે હેલિકોપ્ટરને નુકસાન પહોંચ્યું નથી. આતંકવાદીઓ જૈશ એ મોહમ્મદ આતંકવાદી જૂથના હોવાનું મનાઈ રહ્યું છે. દિલ્હીના સાઉથ બ્લોકમાં સંરક્ષણ મંત્રી મનોહર પારીકરે સુરક્ષા સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ, સૈન્યની ત્રણેય પાંખના વડા તેમજ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. એનઆઈએ ટીમ પણ પઠાણકોટ પહોંચી ચૂકી છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે પાડોશી દેશ સાથે ભારત શાંતિપૂર્ણ સંબંધ ઇચ્છે છે, પરંતુ આતંકી હુમલાનો જડબાતોડ જવાબ અપાશે. પાકિસ્તાન હમારા પડોશી દેશ હે, હમ ચાહતે હૈ. પાકિસ્તાન હી નહીં બલ્કિ સભી પડોશી દેશો કે સાથ હમારે અચ્છે રિશ્તે હોને ચાહીએ. હમ શાંતિ ભી ચાહતે હૈ, લેકિન ભારત કે ઉપર યદિ કિસી પ્રકાર કા ટેરરિસ્ટ અટેક હોગા તો હમ ઉસકા મુહતોડ જવાબ ભી દેંગે. પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે પઠાણકોટની મુલાકાત લેતા જણાવ્યું હતું કે આતંકવાદી બહારથી આવે છે, સંબંધિત સરકારોએ તેમને નિયંત્રણમાં લેવા જોઈએ. કોંગ્રેસના રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું હતું કે પઠાણકોટમાં થયેલો હુમલો ઘણી ગંભીર બાબત છે અને સરકારે સમગ્ર બાબત પાકિસ્તાન સમક્ષ ઉઠાવવી જોઈએ. ઉધમપુર જમ્મુ કાશ્મીર, ઉસકે બાદ ગુરદાસપુર દીનાનગર ઓર અબ પઠાણકોટ મેં ये पिछले 6 महीने में पाकिस्तान से आए उग्रवादियों का तीसरा बड़ा आतंकी हमला है. पाकिस्तान की सरकार से आदरणीय मोदी जी को ये मामला टेकअप करना चाहिए. पाकिस्ताने पण पठाणकोट पर ना आतंकवादी हमला ने वखोड़ी काढ्यो छे. पठाणकोट आतंकवादी हमला ने पगले गुजरात सहित समग्र देश में तकेदारी ना पगला लेवाया छे. दूरदर्शन समाचार अमदावाद. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના કર્ણાટક પ્રવાસે છે. પ્રવાસના પહેલા દિવસે ગઈકાલે તેમણે મૈસૂરમાં અવધૂત દત્તપીઠમની મુલાકાત લઈ પૂજા અર્ચના આરતીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા હાજર રહ્યા હતા. એમણે સામાન્ય માનવીને બ્રહ્મ સાથે જોડવાના પીઠમના સ્વામીના પ્રયત્નોને બિરદાવ્યા હતા. શ્રી મોદીએ સુતુરમઠ ખાતે જગતગુરુ ડોક્ટર શિવરાત્રી રાજેન્દ્ર મહાસ્વામીના શતાબ્દી સમારોહમાં પણ હાજર રહી પ્રેરક સંબોધન કર્યું હતું. તેમણે આ સ્થળે નોલેજ રિસોર્સ સેન્ટરનો શિલાન્યાસ પણ કર્યો હતો. શ્રી મોદીએ પઠાણકોટમાં આતંકવાદીઓએ કરેલા હુમલાને નિષ્ફળ બનાવનાર સુરક્ષાદળના જવાનોને બિરદાવતા જણાવ્યું હતું કે માનવતાના દુશ્મનો ભારતનો વિકાસ જોઈ શકતા નથી. एयरबेस को उड़ा देने का प्रयास किया. मैं देश के सुरक्षा बलों को बधाई देता हूं कि दुश्मनों के उन इरादों को उन्होंने हाथ में मिला दिया. उनको सफल नहीं होने दिया. और जिन जवानों ने शहादत की है उनकी शहादत को मैं नमन करता हूं.
और देशवासियों को मैं विश्वास दिलाता हूं कि हमारे सुरक्षा बलों में वो सामर्थ्य है कि दुश्मनों की कोई भी नापाक इरादों को उगते ही खत्म करने की वो ताकत रखते हैं और देश को सुरक्षा प्रदान करते हैं। ભારતીય સામ્યવાદી પક્ષના પીઢ નેતા એબી બર્દનનું શનિવારે દિલ્હીની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. બર્દનને લકવાની અસર બાદ એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. બર્દન મજૂર સંઘ આંદોલન અને મહારાષ્ટ્રની ડાબેરી રાજનીતિમાં એક અગ્રણી હસ્તી ગણાતા હતા. સને 1957માં તેમણે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. ત્યારબાદ તેઓ ભારતની સૌથી જૂના ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના મહાસચિવ અને ત્યારબાદ અધ્યક્ષ બન્યા હતા. 1990ના દાયકામાં તેઓ દિલ્હીની રાજનીતિમાં પ્રવેશ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બર્ધનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પાટીદાર અનામત આંદોલન મામલે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. અનામત આંદોલન દરમિયાન હળવા ગુનાની થયેલ 74 એફઆઈઆરમાં પકડાયેલ 382 સામેના કેસ પડતા મૂકવાની જાહેરાત પ્રવક્તા મંત્રી નીતિનભાઈ પટેલે આજે ગાંધીનગરમાં કરી હતી. એમણે જણાવ્યું કે આંદોલન દરમિયાન ધરપકડ કરાયેલ કુલ 1750માંથી 1736 હાલ જામીન પર મુક્ત છે. ગંભીર ગુનામાં સંડોવાયેલા માત્ર 14 જણા જેલમાં છે. જે પોલીસ કેસોમાં જે કલમો હળવા ગુનાની છે, જેમને જામીન મળી ચૂક્યા છે, એવા જુદા જુદા વ્યક્તિઓ સામે પોલીસ કેસ પરત ખેંચવા અને રાજમાં આંદોલન પૂર્ણ થાય, બધા જ જ્ઞાતિ સમાજો હળીમળીને ગુજરાતની વિકાસયાત્રામાં સામેલ રહે, ગુજરાતની પ્રગતિને વિકાસ સતત ગતિશીલતાથી આગળ વધે એ માટે પાટીદાર સમાજના અગ્રણીઓની એક મિટિંગ 31 તારીખે મુખ્યમંત્રીશ્રી સાથે યોજવામાં આવી હતી. આ મિટિંગમાં લગભગ 70 કરતાં વધુ પાટીદાર અગ્રણીઓ જુદા જુદા વિસ્તારોમાંથી સમગ્ર રાજ્યમાં જુદા જુદા ક્ષેત્રમાં શિક્ષણ, ધર્મ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, સમૂહ લગ્ન અથવા સેવાકીય પ્રવૃત્તિઓ જેઓ કરે છે એવા અગ્રણીઓની આ મિટિંગમાં મુખ્યમંત્રીશ્રી સાથે 2.5 કલાક સુધી ચર્ચા વિચારણા થયેલી. આ મિટિંગમાં પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવેલી ને વિનંતી કરવામાં આવેલી કે રાજ્ય સરકાર ઉદારતાથી આ આંદોલનને પૂર્ણ કરવા માટે હકારાત્મક અભિગમ અપનાવે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે મધ્ય ગુજરાતના 9 જિલ્લાઓના રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેઓએ ખેતીવાડી, પશુપાલન તથા બાગાયત સહિતના વિભાગોની વિકાસ યોજનાઓના લાભાર્થીઓને રૂપિયા 3.31 કરોડની સાધન સહાયનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ખેતીને વધુ વળતરયુક્ત બનાવવા, નવી જાતના પાકો તથા બિયારણોને તથા ટપક સિંચાઈ પદ્ધતિને અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ દેવગઢ બારીયામાં 5 કરોડના ખર્ચે નિર્માણ પામેલી અદ્યતન સુવિધા સજ્જ 150 પથારીવાળી જે ચૌહાણ સરકારી હોસ્પિટલનું પણ લોકાર્પણ કર્યું હતું. સરકાર ગમે તેની હોય, પંચાયત ચાહે કોંગ્રેસ હોય ચાહે ભાજપ કે પણ રાજ્ય સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે. મિત્રો, હું તમને વચન આપું છું. વર્તમાન સમયના પડકારો અને સ્પર્ધાત્મક વાતાવરણમાં વધતા જતા તણાવને કારણે આજના યુવા વર્ગમાં નકારાત્મક માનસિકતા જોવા મળે છે. યુવાનોને આપઘાત કરવા સુધીના વિચારો આવે છે, જે ચિંતાનો વિષય છે. આવા જ કારણોસર ગાંધીનગર પોલીસ અધિક્ષક કચેરી ખાતે જીવન આસ્થા નામથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન સપ્તાહના તમામ દિવસોએ 24 કલાક ઉપલબ્ધ રહેશે, જેનો ટોલ ફ્રી નંબર 1800-233-3330 છે, જેના પર 24 કલાક કાઉન્સિલર ઉપલબ્ધ હોય છે. તેમજ જરૂર પડે ત્યારે મનોચિકિત્સક સાથે વાત કરી માર્ગદર્શન પણ મેળવી શકાય છે. કોઈ પણ વ્યક્તિને આવી કોઈ પણ માનસિક તકલીફ હોય તો એ અમારે હેલ્પલાઇનને ફોન કરે છે.
અમારી હેલ્પલાઇનમાં 24 કલાક કાઉન્સેલરો, તાલીમ પામેલા કાઉન્સેલરો ઉપલબ્ધ હોય છે. એ ફોન પર વ્યક્તિનું કાઉન્સેલિંગ કરે છે અને એમને હજુ વધારે મદદની જરૂર હોય તો અમારી સાથે સ્વૈચ્છિક રીતે જોડાયેલા મનોચિકિત્સકો અને મનોવૈજ્ઞાનિકો છે, એમને અમે કોલ ટ્રાન્સફર કરીએ છીએ અને એમને વિશેષ માર્ગદર્શન આપીએ છીએ. કેટલાક કિસ્સા એવા પણ બને છે કે વ્યક્તિ બિલકુલ આત્મહત્યા કરવાનું નક્કી કરેલું હોય અથવા આત્મહત્યાના સ્થળે પહોંચી ગઈ હોય તો ત્યાં અમે લોકલ પોલીસની મદદ લઈએ છીએ. અમદાવાદમાં ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનનું દેશનું પ્રથમ બેઝ કિચન અમદાવાદ રેલવે સ્ટેશન પર શરૂ કરાયું છે, જેમાં ઓનલાઈન ઓર્ડર કરનાર પેસેન્જરને ભોજન તેમજ નાસ્તાની સુવિધા મળી રહેશે. એટલું જ નહીં, હાર્ટ અને ડાયાબિટીસના દર્દીઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેઓના માટે સુગર ફ્રી અને કેલરી ફ્રી ભોજનની સુવિધા કરાય છે, તો રાજધાનીના મુસાફરો માટે પણ વેજ નોનવેજ જમવાનું અને નાસ્તાઓ તૈયાર કરાશે. આ સુવિધાનો લાભ લેવા માટે IRCTCની વેબસાઇટ www.ecatering.irctc.co.in પર ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે. તેની સાથે જ ફૂડ ઓન ટ્રેક મોબાઈલ એપ પરથી નંબર મેળવીને ટોલ ફ્રી ઓર્ડર નોંધાવી શકાશે. મુસાફરોએ તેમનો ઓર્ડર સવારે 8 થી રાતના 8 દરમિયાન ઓછામાં ઓછા 2 કલાક પહેલા નોંધાવવાનું રહેશે. રિઝર્વ ક્લાસ કે જો ભી ટ્રેન અહેમદાબાદ સે પાસ હો રહી હૈ ઉનકે લિયે ઉપલબ્ધ કરાયા જા રહા હૈ. ઇસ મેન્યુ મે સબસે વિશેષ ધ્યાન રખા ગયા હૈ કે જો પેશન્ટ હૈ હાર્ટ કે ડાયાબિટીસ કે યા જો ભી પેસેન્જર થોડા ભી હેલ્થ કોન્શિયસ હૈ ઉસકે લિયે ઓલિવ ઓઇલ મે ટોસ કી હુઈ સબ્જી, સૌતે કી હુઈ સબ્જી, મલ્ટીગ્રેન આટે કી રોટી, બ્રાઉન રાઈસ સર્વ કિયા જા રહા હૈ. હેલ્થ કો ધ્યાન મે રખતે હુએ સ્પ્રાઉટેડ બીન ઓર ગ્રીન સેલેડ કી ભી ચોઇસ દી જા રહી હૈ. સુરતની 84 વિધાનસભા બેઠકની 21 જાન્યુઆરીએ યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપ તરફથી ઝંખનાબેન પટેલે ગઈકાલે ઉમેદવારીપત્ર ભર્યું હતું. 84ના ભાજપના ધારાસભ્ય રાજા પટેલનું ડેન્ગ્યુને કારણે નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી. રાજા પટેલના પુત્રી ઝંખના પટેલને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી છે. તેમણે પોતાના ટેકેદારો સાથે ઢોલ નગારા સહિત કચેરીએ જઈ ઉમેદવારીપત્ર ભર્યું હતું. કોંગ્રેસ તરફથી હજી સુધી કોઈને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા નથી. ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ 4 જાન્યુઆરી છે. બેઝિકલી મારે એ લોકોના એની પર મારે પ્રૂફ કરીને બતાવવાનું છે કે મારે શું કરવું જોઈએ, પાર્ટી માટે હું શું કરી શકું. ફાધરે જે કામ કર્યા છે એ બદલ એમાંથી ઘણા બાકી રહી ગયેલા છે એ પૂરા કરવા છે. એન્ડ બીજું કે જે લોકોનો અમુક સાંભળી અને આપણે જે કરવું હોય એ લોકોએ જે એ લોકોની જે માંગ હોય એને પૂરું કરવું છે. અને જે ભારતીય જનતા પાર્ટી કે સોંપે આપણને કામ કે આપ આ કામ છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આરોગ્ય રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીએ ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો હતો. સરદાર બ્રિજ અને આંબેડકર બ્રિજ વચ્ચે 65,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં વિવિધ રંગબેરંગી ફૂલોની 750 ઉપરાંત જાતોના 3 લાખ ઉપરાંત રોપાઓનું પ્રદર્શન કમ વેચાણ યોજાયું છે. 8 જાન્યુઆરી સુધી ચાલનારા પ્રદર્શનને ખુલ્લું મૂકતા શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરને પ્રદૂષણ મુક્ત, સ્વચ્છ તથા હરિયાળું બનાવવા લોકોમાં જાગૃતિ કેળવવામાં ફૂલ પ્રદર્શન પ્રેરણારૂપ બનશે. મુલાકાતીઓ પણ ફ્લાવર શોની મુલાકાત લઈ ખુશ જણાતા હતા. સુવિધાપૂર્ણ અમદાવાદ બને તેવું સપનું જે મોદી સાહેબનું હતું તે અમદાવાદ સુંદર પણ બને અને માત્ર કોર્પોરેશન જ કામ કરે તેટલા પૂરતું નહીં પરંતુ પબ્લિકથી પણ પાર્ટિસિપેટ થાય એટલે અહીંયા પ્રદર્શનની સાથે સાથે કેટલાક પ્રાઇવેટ નર્સરીવાળા મિત્રો એ પ્લાન્ટનું સેલિંગ પણ કરે છે. ધીમે ધીમે અમદાવાદ પોતે ફૂલ ઘરની અંદર રાખી સુશોભિત કરે, અમદાવાદને સુંદર બનાવે તે માટેનો કન્સેપ્ટ જે મોદી સાહેબે ચાલુ કર્યો હતો એ દિન પ્રતિદિન કોર્પોરેશન તેને આગળ વધારી રહ્યું છે. વડોદરાથી હું આવ્યો છું પહેલા જ દિવસે જોવા માટે અને ઘણું સારું છે અહીંયા આગળ. અમે 2-3 વસ્તુઓ ઓર્ગેનિક વસ્તુઓ બાય પણ કરી. ફ્લાવર શો તો મને મારો ફેવરિટ છે
મારું એકદમ મને ખૂબ જ ગમે છે અને હું દર વખત અહીંયા જ્યારે હોય છે ત્યારે હું અહીંયા આવું છું ફેમિલી સાથે અને અહીંયાથી ઘણા બધા ફ્લાવર્સ અમે લેતા હોઈએ છીએ. સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.